નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 2 જેનું નામ છે કોનું માપ કેટલું, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ વિશે સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટની PDF જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટનું નામ બતાવશે, જેમાં વિડીયો પર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2. પ્રવૃત્તિ 2 છે કોનું માપ કેટલું, જેમાં ઘર તેમજ શાળાના દરવાજા, બારી, ઉંબરો, કબાટ, તિજોરી, પેટી વગેરેની લંબાઈ પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધો. પછી મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો. પ્લાસ્ટિકની નાની પાઇપ પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો. તમારું કે તમારા 2 કે 3 મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરો. ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો. અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ નોંધો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દરેકની નોંધ છે તે આપણે કરીએ. કેવી રીતે કરીશું? તો તેના માટે તમારે એક માપપટ્ટીની જરૂર પડશે અને માપપટ્ટી લઈ અને તમારે તેનું માપ કરતું જવાનું અને તેને લખતું જવાનું. જુઓ, જેમ કે પહેલું છે ઘર તેમજ શાળાના દરવાજા, બારી, ઉંબરો, કબાટ, તિજોરી, પેટી વગેરેની લંબાઈ પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધો. તો સૌપ્રથમ આપણે અહીં હું અંદાજિત માપ છે તે બધાના લખું છું. તમારે તમારા ઘરના અથવા તો શાળાની આ બધી વસ્તુઓ છે તેને માપી અને તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ લખવાની છે. જુઓ, સૌપ્રથમ ઘરનો દરવાજો તો લંબાઈ 6 ફૂટ, પહોળાઈ 4 ફૂટ. શાળાનો દરવાજો લંબાઈ 6 ફૂટ, પહોળાઈ 4 ફૂટ. અહીં વિદ્યાર્થી મિત્રો, દરવાજાની લંબાઈ અથવા તો ઊંચાઈ જે ગણો તે બંને એક જ કહેવાય. ત્યાર પછી બારી, તો તેમાં પણ એમ જ લંબાઈ 4 ફૂટ, પહોળાઈ છે 2.5 ફૂટ થશે. ઉંબરો 4 ફૂટનો પહોળો છે, લંબાઈ 4 ફૂટ ધરાવે છે, જ્યારે તેની પહોળાઈ છે તે 0.5 ફૂટ છે. કબાટ છે તે 3 ફૂટ લંબાઈ ધરાવે છે અને 1.5 ફૂટની પહોળાઈ ધરાવે છે અને 6 ફૂટની ઊંચાઈ ધરાવે છે. તિજોરી તો 2.5 ફૂટની લંબાઈ, પહોળાઈ 1.5 ફૂટ અને ઊંચાઈ છે તે 3 ફૂટ છે. ત્યાર પછી પેટી, તેની લંબાઈ 3 ફૂટ છે, પહોળાઈ 2 ફૂટ અને ઊંચાઈ 1 ફૂટની છે. તો આ પ્રકારે આ વસ્તુઓ છે તેના માપ આપણે લખ્યા. ત્યાર પછી મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો. તો સૌપ્રથમ જે રમતનું મેદાન તૈયાર કરવું હોય તે મેદાન નક્કી કરો. ત્યાર પછી તેની લંબાઈ અને પહોળાઈ નક્કી કરો. 1 મીટર પટ્ટી લઈ લંબાઈ અને પહોળાઈ પ્રમાણે મેદાન તૈયાર કરો. તો આ પ્રકારે તમે મેદાન છે તે દોરી શકશો. ત્યાર પછી છે પ્લાસ્ટિકની નાની પાઇપ અથવા પટ્ટીનો ઉપયોગ કરી અને ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો. તો કેવી રીતે કરશો? તો 7 ફૂટ લંબાઈની એક પ્લાસ્ટિકની પાઇપ લો. આ પાઇપ પર માપપટ્ટીની મદદથી પેન્સિલ અથવા તો બોલપેન વડે માપ લખી દો. આપણો ઊંચાઈ ચાર્ટ તૈયાર થઈ જશે. ત્યાર પછીની પ્રવૃત્તિ છે તમારું અને તમારા 2 કે 3 મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરો. તો ચાલો કરીએ. નામ છે આર્ય, વજન છે 25 કિગ્રા, ઊંચાઈ 110 સેન્ટીમીટર. ત્યાર પછી જિયાન, વજન 28 કિગ્રા, ઊંચાઈ 105 સેન્ટીમીટર. રોનક, વજન 23 કિગ્રા, ઊંચાઈ 108 સેમી. મિત, વજન 26 કિગ્રા, ઊંચાઈ 112 સેમી. રાહુલ, વજન 35 કિગ્રા અને ઊંચાઈ 114 સેન્ટીમીટર. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો, તમે તમારા મિત્રોના નામ લખી અને વજન ઊંચાઈ તેના પણ નોંધી શકો. ત્યાર પછીની પ્રવૃત્તિ છે ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો. તો તમારા પરિવારના સભ્યો, તમારા મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, કાકા કાકી જે હોય તે દરેકની ઊંચાઈ માપી અને તેની નોંધ તમારે કરવાની છે. જેમ કે અહીં હું રમુડારૂપ મારા ઘરના સભ્યો છે તેની ઊંચાઈ નોંધું છું. જેમ કે રમેશભાઈ 165 સેમી, રેશમાબેન 155 સેમી, રવજીભાઈ 170 સેમી,
રેખાબેન 157 સેમી અને રિયા 114 સેમી. તો આ પ્રકારે તમે તમારા ઘરના સભ્યો છે તેની ઊંચાઈ માપી અને તેની નોંધ કરી શકો. ત્યાર પછીની પ્રવૃત્તિ, અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અગાઉ નોંધ કરી એ સિવાય પણ ઘરની અંદર, શાળાની અંદર બીજી ચીજ વસ્તુઓ હોય તો તેની નોંધ કરીએ. જેમાં ફ્રીજ, તો લંબાઈ 2 ફૂટ, પહોળાઈ 1.5 ફૂટ અને ઊંચાઈ 4 ફૂટ. ટીવી, લંબાઈ 3 ફૂટ, પહોળાઈ 2 ફૂટ. બેડ, તો લંબાઈ 6 ફૂટ છે, પહોળાઈ 5 ફૂટ છે અને ઊંચાઈ 2 ફૂટ છે. ટીપાઈ, તો લંબાઈ 3 ફૂટ છે, પહોળાઈ 2 ફૂટ છે, ઊંચાઈ 2 ફૂટ છે. ત્યાર પછી કાર, લંબાઈ 8 ફૂટ છે, પહોળાઈ 5 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 કોનું માપ કેટલું ની સમજૂતી છે તે પૂરી થઈ છે. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તેમાં તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની PDFો મળતી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.